આજે વિશ્વ વન દિવસ છે. ભારત પર મોંઘી સંપત્તિ હોય તો તે વન અને જંગલો છે. નિષ્ણાત વૈજ્ઞાનિકોના અનુભવ અને તેમના સંશોધન પ્રમાણે પૃથ્વીને ટકાવી રાખવી હોય તો પૃથ્વીની જમીન પર 33% જેટલો વિસ્તાર વન માટે આરક્ષિત રાખવો જરૂરી છે. જો કે આજે અફસોસ સાથે કહેવું પડે છે કે 33% વન વિસ્તારમાંથી હવે માત્ર 12% જેટલો વિસ્તાર વન માટે બચ્યો છે. વધતી જતી જનસંખ્યા અને લીલા હરિયાળા વૃક્ષોની જગ્યા હવે સિમેન્ટના જંગલોએ લઈ લીધી છે, જેની સીધી અસર કુદરતી વાતાવરણ પર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાણેરા તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ધાણેરા તાલુકામાં એક અંદાજ મુજબ દરરોજના 50 કરતાં વધુ લીમડાના વૃક્ષો કપાઈ રહ્યા છે અને વન વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ધાણેરા તાલુકાની સરકારી જમીન, ગૌચર કે પછી માલિકની જમીન પર વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળી રહ્યું છે. ધાણેરા તાલુકાના મોટાભાગના ગામડામાં ખેતરની સીમા પર કે ખેતરની વચ્ચે ઊભેલા ઘટાદાર લીમડાના હવે જોવા મળતા નથી. જો આ જ રીતે લીમડાનું નિકંદન થતું રહેશે તો એક દિવસ એવો પણ આવશે કે લીમડાના વૃક્ષ નામશેષ થઈ જશે. ધાણેરા શહેરના મુખ્ય રસ્તા પર સાંજે 7 વાગ્યાથી રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લીમડા કાપીને લાકડાની તસ્કરી થતી હોય છે, જેના કારણે ધાણેરા તાલુકાની આબોહવા સાથે સિંચાઈના પાણીની ભરપૂર અછત જોવા મળી રહી છે. વૃક્ષોના નીકળી રહેલા નિકંદનને પગલે હવે જંગલો ઝડપથી નાશ પામી રહ્યા છે અને તેના લીધે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ચોમાસામાં ઋતુ દરમિયાન વરસાદ પણ ઓછો થઈ ગયો છે અને થાય ત્યારે અતિવૃષ્ટિ લઈને આવે છે. આ અધોગતિ પાછળ જવાબદાર કારણ જળવાયુમાં થઈ રહેલું પરિવર્તન છે અને જળવાયુમાં પરિવર્તન જંગલોના થઈ રહેલા નાશને પગલે શરૂ થયું છે. વન અને જંગલોમાં હવે વૃક્ષો બચ્યા હોય તો બોરડી, ગાંડા બાવળ જેવા વૃક્ષો બચ્યા છે. ધાણેરા તાલુકાના વાલેર ગામમાં જંગલ વિસ્તાર આવેલો છે અને આ જંગલ વિસ્તારમાં માત્ર ગાંડા બાવળ જ જોવા મળી રહ્યા છે. વાલેર ગામમાં સુંદરપુરી મહારાજની પવિત્ર સમાધિ હોવાથી તેમના કયા મુજબ વાલેર ગ્રામજનો લીલા વૃક્ષને કાપતા નથી, જેના કારણે આજે વાલેરનું વન આજે પણ જીવતું છે. વાલેર ગામની જેમ ધાણેરા તાલુકાના દરેક નાગરિક કપાતા લીમડાને બચાવી કુદરતી સંપત્તિની જાળવણી કરે એ જરૂરી બની જાય છે. ધાણેરા તાલુકાના વાલેર ગામની અંદર ઉસકો મોટો જંગલ આવેલો છે. વર્ષો જૂના વાલેર ગામની અંદર ધુલા અને જંગલમાં ધુલા અને બોરડી અજળક આવેલી છે અને વાલેર સુંદરપુરી બાપજીની પરમ કૃપાથી આજ સુધી વાલેરમાં કોઈ કાપતું નથી અને એના ધુલા ઉપર વર્ષો જૂના 200-300 વર્ષ જૂના ધુલા પણ છે. એના ઉપર પીલું આવે છે અને કટાદાર વૃક્ષ આખા જંગલમાં છે. તો આ પર્યાવરણ જાળવણી માટે આપણા ધાણેરા તાલુકાની અંદર વૃક્ષોનું જો જતન થાય અને કોઈ ન કાપે તો પાણીનો પણ વરસાદનો પણ આવરો થાય અને સરસ અને વાલેર ધજાવાળાની મહેરબાનીથી કોઈ આ જંગલમાં ઝાડ કાપતું નથી. પણ કોઈ અડચણરૂપ હોય તો વાલેરની સમાધિએ નમન કરીને કોઈ અડચણરૂપ ઝાડ કાપે એવું મને, બાકી કોઈ અહીંયા અડતું નથી. બાપજીનો સિદ્ધ પુરુષ બાપજીનું વચન છે એવો વાલેર અમારો ધાર્મિક લાગણીનું ગમ છે. અને પર્યાવરણ ધાણેરા તાલુકા વાલેરમાં મોટામાં મોટો જંગલ આવેલો છે અને ત્યાં જાળવણી થાય છે. આજુબાજુના નીલ ગાયો હોય, પશુ પક્ષીઓ પણ અહીંયા ખૂબ રહે છે એવો અમારો વાલેર બાપજીનો વચન છે. આ વન્ય પ્રાણી માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય કરી અમારે અહીંયા ભાઈ તળાવો આવેલા છે, વન પ્રાણીઓ માટે 2-3 તળાવો આવેલા છે અને તળાવ પણ વરસાદમાં ભરાય છે અને પણ થોડો સગવડ પણ છે અમારે પાણીની જરૂરિયાત કરી પાણીની જરૂરિયાત અમારે જરૂર છે એમ વાલેર માટે. ધાણેરા તાલુકામાં સરકારી જમીન સાથે 1000 એકર ગૌચરની જમીન પરના વૃક્ષોને કાપી કેટલાક કિસમો ખેતી કરી રહ્યા છે. વાત કરીએ ધાણેરા તાલુકાના કુમર ગામની તો કુમર ગામના આગેવાનો તેમજ યુવાનોએ ગામની સરકારી જમીનને ખુલ્લી કરાવી આ જમીન પર લીલા વૃક્ષોનું વન બને તે માટે 1000 કરતાં પણ વધારે આસોપાળાના છોડની વાવણી કરી છે. ધાણેરા તાલુકો પાણીને લઈને મોટી મુશ્કેલી સહન કરી રહ્યો છે, તેની સામે હવે ગામના યુવાનો જાગૃત બન્યા છે. વર્તમાન સમયમાં જે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે તેને જોઈ એટલા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું હવે જરૂરી બની ગયું છે. વૃક્ષોની હત્યા કરનાર સ્વામિલના માલિકો દ્વારા પૈસા આપીને વૃક્ષોની કતલેઆમ કરાવી રહ્યા છે, જેના કારણે કુમર ગામના યુવાનોએ આસોપાળાના છોડનું વાવેતર કર્યું છે, જેથી આસોપાળો પર સ્વામિલોના માલિકોની નજર ના પડે અને કોઈ કાપી ના જાય. કુમારી ગ્રામજનોના આસોપાળાના છોડની જાળવણી કરી રહ્યા છે. જો કે પાણીની તીવ્ર અછતના કારણે પાણીના ટેન્કર વડે આસોપાળાના છોડને પાણી અપાઈ રહ્યું છે. જો સીપુ યોજના આધારિત પસાર થતી પાઇપલાઇનમાંથી પાણી આપવામાં આવે તો આવનાર કાળઝાળ ગરમીમાં પણ આસોપાળાના છોડ ઘટાદાર બને તેમ છે. ધાણેરા તાલુકા ઉપરાંત જિલ્લાના અનેક ગામોમાં નાશ થતા વન અને જંગલોને બચાવવા ખૂબ જ જરૂરી બની જાય છે.
તમે જે દેખતા છો એની 20 એક વીઘા જમીનની અંદર અમે ગયા ચોમાસે ગામ લોકો દ્વારા અને ખાસ કરીને યુવાન મિત્રોએ મજૂરી કરી અને જગ્યા ખુલ્લી કરાવી એની અંદર 1200 જેટલા આસોપાલવના વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ છે. પરંતુ મારે અત્યારે એક તકલીફ છે, ખાસ કરીને એની પાણીની. તે છતાં દર 15 દિવસે અમે 15 જેટલા ટેન્કર દ્વારા અલગ અલગ જગ્યાથી લાવીને પાણી પૂરું પાડીએ છીએ. પણ એક જો આ એક વ્યવસ્થા થઈ જાય જો પાણીની કંઈક, તો દરેક કોઈ સેવાભાવી સંસ્થા છે, કોઈ રાજકીય આગેવાન છે કે પાણી પુરવઠામાંથી થાય, કોઈક વ્યવસ્થા થાય અમારા માટે તો ઘણું સારું રહેશે. અને અમે ખાતરી આપીએ છીએ કે અમે આ આસોપાલવનું વન કરી બતાવશું. એમ કેટલા વાવેતર કર્યું અત્યારે? લગભગ ગણો કે 1200 છોડ અમે વાયા છીએ, એમાંથી 1100 તો ઓલરેડી હાલ કમ્પ્લીટ તૈયાર જ છે, બાકીના કોઈ ઉધી લાગવા આ પ્રશ્નથી. પણ તે છતાં આવતા ચોમાસે ફરી એની રોપી અને અમે થઈ જશે. આસોપાલવ વાવેતર કર્યું, કારણ શું? આસોપાલવ વાવવાનું એક તો કારણ એમ હતું કે લોકો લીમડા કે એવું કોઈ વૃક્ષ વાવીએ તો પશુઓના ચારા માટે લઈ જતા રહેતા હોય છે, બળતણમાં ઉપયોગ કરી નાખે, તો આ પશુપણો ઓછું ખાય છે. બાકી મેઇન કારણ છે કે વડ અને પીપળા પછી ત્રીજા નંબરનું મારા ખ્યાલથી જો વધુ ઓક્સિજન પેદા કરતો હોય તો આસોપાલવનું વૃક્ષ છે. અને એ કદાચ મારી માન્યતા હોય કે જે સત્ય પણ હશે કદાચ, કે વૃક્ષનું પાંદડો જો આસોપાલવનું તોડી નાખો તો 24 કલાક સુધી તે ઓક્સિજન આપતું રહેતી છતાં પણ.